બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરે આજે જિલ્લાના નોન FSA અને APL એક પરિવારનું ખાસ અપીલ કરી છે. ગુજરાત સરકાર દ્વારા આવતીકાલથી રાશનના પુરવઠાનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે જરૂરિયાતમંદ લોકો સુધી રાશનનો પુરવઠો પહોંચી શકે તે માટે જિલ્લાના સુખી સંપન્ન પરિવારોએ સસ્તા અનાજની દુકાન પરથી પોતાનો હક સ્વેચ્છાએ જતો કરવાની અપીલ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં 2,53,000 જેટલા રેશન કાર્ડ ધારકો APL એક અને નોન FSA છે અને જેટલા સુખી સંપન્ન લોકો તેમનું સ્વેચ્છાએ હક જતો કરશે તેટલા વધુ જરૂરિયાતમંદ લોકોને પુરવઠો આપી શકાશે. આ ઉપરાંત એક રેશન કાર્ડ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, ચણા દાળ અથવા ચણા અને 1 કિલો ખાંડનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે. સરકાર દ્વારા આ વિતરણ વ્યવસ્થા માટે ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ જે રેશન કાર્ડ ધારકનો છેલ્લો આંક 1 અને 2 હશે તે જ રેશન કાર્ડ ધારકોને 13 એપ્રિલના પુરવઠો આપવામાં આવશે, જ્યારે છેલ્લા 3 અને 4 આંક ધરાવતા રેશન કાર્ડ ધારકોને 14 એપ્રિલના, 5 અને 6 આંક ધરાવતા રેશન કાર્ડ ધારકોને 15 એપ્રિલના, 7 અને 8 આંકવાળા રેશન કાર્ડ ધારકોને 16 એપ્રિલના અને 9 અને 0 આંક ધરાવતા રેશન કાર્ડ ધારકોને 17 એપ્રિલના વિનામૂલ્યે રાશનનો પુરવઠો આપવામાં આવશે, જ્યારે 18 એપ્રિલના બાકી રહી ગયેલા રેશન કાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવશે. આ વિતરણ વ્યવસ્થા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આવતીકાલ 13 એપ્રિલ 2020થી બનાસકાંઠા જિલ્લામાં નોન NFSA APL 1 કાર્ડના રાશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે ફૂડ બાસ્કેટનું વિતરણ થવાનું છે. બનાસકાંઠા જિલ્લામાં નોન NFSA APL 1ના 2,53,000થી વધારે રાશન કાર્ડ ધારકો છે અને એમાં 11 લાખ આશરે પોપ્યુલેશન કવર થાય છે. એક રાશન કાર્ડ દીઠ 10 કિલોગ્રામ ઘઉં, 3 કિલોગ્રામ ચોખા, 1 કિલોગ્રામ ચના દાળ અથવા ચના અને 1 કિલોગ્રામ મીઠું મળવાનું છે. આના માટે રાજ્ય સરકાર તરફથી મળેલ સૂચના મુજબ શેડ્યુલિંગ કરવામાં આવ્યું છે, સ્ટેગરિંગ કરવામાં આવ્યું છે. 13મી તારીખે રાશન કાર્ડનું છેલ્લો આંક જેમનું 1 અને 2 છે એમને વિતરણ થશે. 14મી તારીખે જેમનો છેલ્લો આંક 3 અને 4 છે એમને વિતરણ કરવામાં આવશે. 15મી તારીખે છેલ્લો આંક 5 અને 6 છે એમને વિતરણ કરવામાં આવશે. 16મી તારીખે જેમનો 7 અને 8 છેલ્લો આંક છે એમને વિતરણ કરવામાં આવશે. 17મી તારીખે 9 અને 0 આંકવાલા રાશન કાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવશે. વચ્ચે કોઈનું રાશન વિતરણ રહી ગયું હશે તો 18મી તારીખે એમને રાશન વિતરણ કરવામાં આવશે. મારી વિનંતી છે કે રાશન કાર્ડ ધારકો જેમ શેડ્યુલ મુજબ જ PDSમાં દુકાન ઉપર જાય, જેથી કરીને વિતરણ વ્યવસ્થામાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય. ખાસ કરીને આ તમામ રાશન કાર્ડ ધારકોને મારી વિનંતી છે કે શેડ્યુલ મુજબ જાય, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, સાથે સાથે મારી નમ્ર અપીલ એમને પણ છે જેમને જરૂરિયાત નથી અથવા જે સુખી સંપન્ન લોકો છે એ એમનો હક જેમ જરૂરિયાતવાળા લોકો માટે જતા કરી શકે અને એ એક પ્રકારે દેશ સેવા જ કહેવાય. મારી ફરીથી આપ સૌને નમ્ર અપીલ છે કે જેમને જરૂરિયાત નથી એ એમનો હક જેમને જરૂરિયાત છે એમના તરફેણમાં જતો કરે. થેન્ક યુ વેરી મચ.